વહાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 5ના સામાન્ય જ્ઞાન વિષયમાં વિભાગ 1ના યુનિટ 1 વિશે અભ્યાસ કર્યો હતો. માટે આજે આપણે વિભાગ 1ના યુનિટ 2 વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 શરૂ કરીએ. એમાં છે પ્રશ્ન નંબર 11. કવિ નર્મદે સુધારાનો પ્રચાર કરવા કયું સામાયિક કાઢ્યું હતું? ઓપ્શન એમાં છે ડોલ્યો, ઓપ્શન બીમાં છે ડાંડિયો અને ઓપ્શન સીમાં છે યાહોમ. તો જવાબમાં આવશે ઓપ્શન બી, ડાંડિયો. પણ વિદ્યાર્થી મિત્રો, શું તમે કવિ નર્મદ વિશે જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કવિ નર્મદ વિશે માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કવિ નર્મદનું મૂળ નામ નર્મદ શંકર લાલ શંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમનું મૃત્યુ મુંબઈ શહેરમાં થયું હતું. તેમની માતાનું નામ નવદુર્ગા દેવી હતું અને તેમની પિતાનું નામ લાલ શંકર હતું. કવિ નર્મદ વ્યવસાયે લેખક, કવિ, નિબંધકાર, નાટ્યકાર અને વક્તા હતા. તેમણે 23મા વર્ષથી જ કાવ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. કાવ્યલેખન એટલે કાવ્ય લખવાનું શરૂ કર્યું હતું. ઈસવીસન 1858માં તેમણે શિક્ષકની નોકરી હંમેશા માટે છોડી મૂકી હતી અને ઈસવીસન 1864માં સુધારક જનૂન દાખવતા દાંડિયો પખવાડીકનો આરંભ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, પખવાડીક એટલે 15 દિવસે આવતું સામાયિક. તો તેમણે દાંડિયો પખવાડીકનો આરંભ કર્યો હતો. હવે છે પ્રશ્ન નંબર 12. ભારતમાં સૌથી પહેલી બોલતી ફિલ્મ કઈ બની હતી? તો ઓપ્શન એમાં છે રામાયણ, ઓપ્શન બીમાં છે હરિશ્ચંદ્ર તારામતી અને ઓપ્શન સીમાં છે આલમ આરા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન સી, આલમ આરા. પ્રશ્ન સાંભળીને તમને એવું લાગતું હશે કે બોલતી ફિલ્મ, અત્યારે તો બધી બોલતી ફિલ્મ આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં મોંઘી ફિલ્મો હતી અને આજે હવે બોલતી ફિલ્મો જોવા મળે છે. બોલતી ફિલ્મ ઈસવીસન 1931માં શરૂ થઈ હતી. આ ફિલ્મ આદેશીર ઈરાનીના નિર્દેશથી બનાવેલ મુંબઈના મેજિસ્ટિક સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી અને જેનું નામ છે આલમ આરા. હવે છે પ્રશ્ન નંબર 13. યાજ્ઞવલ્ક્યની વિદુષી પત્નીનું નામ શું હતું? તો ઓપ્શન એમાં છે ગાર્ગી, ઓપ્શન બીમાં છે મૈત્રેયી અને ઓપ્શન સીમાં છે અપાલા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન બી, મૈત્રેયી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિદુષી વિશે માહિતી મેળવીશું કે વિદુષી એટલે શું, અને ત્યારબાદ યાજ્ઞવલ્ક્ય ઋષિ વિશે આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિદુષી એટલે વિદ્વાન સ્ત્રી અને યાજ્ઞવલ્ક્ય ઋષિ, તો આ ઋષિ ભારતના વૈદિક કાળના એક મહાન ઋષિ હતા. તેમનો જન્મ કાર્તિક માસની શુક્લ પક્ષના 7મા દિવસે થયો હતો. આ ઋષિ વ્યવસાયે એક ઋષિ હતા. તેઓ યજુર્વેદના જાણકાર હતા અને તેમની પત્નીનું નામ હતું મૈત્રેયી. તેઓ વેદવ્યાસના શિષ્ય હતા. તો વિદ્યાર્થી મિત્રો, યાજ્ઞવલ્ક્ય વિદુષી પત્નીનું નામ શું હતું? મૈત્રેયી. માટે જવાબમાં આવશે ઓપ્શન બી, મૈત્રેયી. હવે છે પ્રશ્ન નંબર 14. ભારતનું કયું શહેર 2 રાજ્યોની રાજધાની ગણાય છે? ઓપ્શન એમાં છે ચંદીગઢ, ઓપ્શન બીમાં છે લાહોર અને ઓપ્શન સીમાં છે શ્રીનગર. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન એ, ચંદીગઢ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચંદીગઢ શહેર વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો ચંદીગઢ એ ભારત દેશનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ચંદીગઢ એ પંજાબ અને હરિયાણા એમ 2 રાજ્યોની રાજધાની છે. માટે ચંદીગઢ એ 2 રાજ્યોની રાજધાની ગણાય છે. હવે છે પ્રશ્ન નંબર 15. આપણું લોહી તપાસવા ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે?
તો ઓપ્શન એમાં છે સ્ટેથોસ્કોપ, ઓપ્શન બીમાં છે થર્મોમીટર અને ઓપ્શન સીમાં છે સૂક્ષ્મદર્શક યંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન સી, સૂક્ષ્મદર્શક યંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ત્રણે ત્રણ સાધન વિશે માહિતી મેળવી લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સ્ટેથોસ્કોપ વિશે માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્ટેથોસ્કોપ એક એવું સાધન છે કે જેની મદદથી પ્રાણીઓના શરીરના આંતરિક હલનચલન કે અવાજ સાંભળવા માટે વપરાય છે. તે મુખ્યત્વે ફેફસા અને હૃદયનો અવાજ સાંભળવા માટે વપરાય છે. હવે છે થર્મોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોમીટર વિશે પણ માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે થાય છે. હવે છે સૂક્ષ્મદર્શક યંત્ર. વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મદર્શક યંત્રની શોધ ઈસવીસન 1600 નેધરલેન્ડમાં થઈ હતી. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ જેકેરિયસ જેન્સને કરી હતી. તેને આ સૂક્ષ્મદર્શક યંત્ર તેના પિતા શહર મિડિલબર્ગની મદદથી બનાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મદર્શક યંત્ર એ એવું યંત્ર છે કે જેની મદદથી આંખોથી પણ ન જોઈ શકાય એવી સૂક્ષ્મ વસ્તુને જોવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન અને શોધખોળ કરી શકાય છે. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી વસ્તુને જેટલી મોટી કરવી હોય એટલી મોટી આપણે કરી શકીએ છીએ. સૂક્ષ્મદર્શક યંત્રમાં નાનીથી નાની વસ્તુને પણ મોટી જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, લોહી તપાસવા માટે ડૉક્ટર સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 16, ખજુરાહોના શિલ્પો કયા રાજ્યમાં આવેલા છે? ઓપ્શન એમાં છે ઉત્તર પ્રદેશ, ઓપ્શન બીમાં છે મધ્યપ્રદેશ અને ઓપ્શન સીમાં છે આંધ્રપ્રદેશ. તો જવાબમાં આવશે ઓપ્શન બી, મધ્યપ્રદેશ. તો શું વિદ્યાર્થી મિત્રો, તમે ખજુરાહો વિશે જાણો છો કે ખજુરાહો ક્યાં આવેલા છે? ખજુરાહોના શિલ્પો શેનાથી બનેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ખજુરાહોના શિલ્પો વિશે માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખજુરાહો એ ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, જે પ્રાચીન તેમજ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. વિશ્વવિખ્યાત એટલે કે પ્રખ્યાત છે. આ ખજુરાહો મધ્યપ્રદેશ રાજ્યના છત્તરપુર જિલ્લામાં આવેલ છે. આ ખજુરાહો નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરો આવેલા છે. આમાંના રાજવીઓએ કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી અત્યારે હાલમાં માત્ર 25 મંદિરો જ હયાત છે. પ્રારંભિક સમયમાં એટલે કે પહેલાના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટથી બન્યા છે, જેમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. તેમાં આ મંદિરના તોરણની આલંકારિક શૈલી સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. 64 યોગિનીનું મંદિર ઉપરાંત લઘુઆ મહાદેવ મંદિર, પાર્વતી મંદિર, લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર તથા ચતુર્ભુજ મંદિર વગેરે મંદિરો પ્રસિદ્ધ છે. હવે છે પ્રશ્ન નંબર 17, 23.5 ઉત્તર અક્ષાંશ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એમાં છે કર્કવૃત, ઓપ્શન બીમાં છે મકરવૃત અને ઓપ્શન સીમાં છે વિષુવવૃત. તો જવાબમાં આવશે ઓપ્શન એ, કર્કવૃત. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કર્કવૃત કોને કહેવામાં આવે છે? તો પૃથ્વીના ગોળામાં મધ્યમાંથી પસાર થતી સમાંતર રેખાને કર્કવૃત કહેવામાં આવે છે, જે 23.5 ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પૃથ્વીનો ગોળો જોયો હશે, તેમાં બરાબર મધ્યમાં જે પસાર થતી રેખા હોય છે એ રેખાને આપણે શું કહીશું? કર્કવૃત. માટે જવાબમાં આવશે કર્કવૃત. હવે છે પ્રશ્ન નંબર 18, કાંગારુ કયા ખંડમાં જોવા મળતું વિચિત્ર પ્રાણી છે?
ઓપ્શન એમાં છે એશિયા, ઓપ્શન બીમાં છે આફ્રિકા અને ઓપ્શન સીમાં છે ઓસ્ટ્રેલિયા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાંગારૂનું ચિત્ર કોઈકને કોઈક બુકમાં તો જોયું જ હશે અને તેના વિશે તમે જાણતા પણ હશો. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે કાંગારૂ વિશે થોડી માહિતી જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, એ તો તમને ખબર જ હશે કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, વાઘ છે. તેમ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારૂ છે, જે ચિત્તા જેટલી ઝડપથી દોડી શકે છે. કાંગારૂ એ વધારામાં વધારે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું પ્રાણી છે, માટે તે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે છે પ્રશ્ન નંબર 19. 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કઈ? તો ઓપ્શન એમાં છે 8010, ઓપ્શન બીમાં છે 8210 અને ઓપ્શન સીમાં છે 8310. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવે છે ઓપ્શન એ, 8010. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં ઓપ્શનમાં 8010 એ કઈ રીતે આવે છે તે આપણે પહેલાં જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જોવા માટે આપણે 9ની વિભાજ્યતાની ચાવી જોવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, 9ની વિભાજ્યતાની ચાવી એટલે શું? 9ની વિભાજ્યતાની ચાવીમાં શું આવશે? તો જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને આપણે 9 વડે ભાગી શકાય, તો તે સંખ્યાને પણ આપણે 9 વડે ભાગી શકીએ છીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે ઓપ્શન એમાં જોઈ લઈએ, 8010 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંકોનો સરવાળો કરીશું. તો આ અંકોનો સરવાળો એટલે કે 8+0+1+0, તો આ ચારેય અંકોનો સરવાળો થશે 9. તો ચારેય અંકોનો સરવાળો આપણે જોડે 9 મળે છે. તો આ 9ને આપણે 9 વડે ભાગી શકીએ કે ના ભાગી શકીએ? તો હા, તો 9 વડે ભાગી શકાય છે. માટે તેવી સંખ્યાને 9 વડે ભાગી શકાય છે. માટે આ સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકાય છે. માટે જવાબમાં આવે છે ઓપ્શન એ, 8010. પણ વિદ્યાર્થી મિત્રો, તમને હજુ જો ના ખબર પડી હોય તો આપણે ઓપ્શન બી જોઈ લઈએ. ઓપ્શન બીમાં છે 8210. તો વિદ્યાર્થી મિત્રો, 8210માં 8210ના સંખ્યાનો આપણે સરવાળો લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 8210 સંખ્યા લખેલી છે. તો એના અંકોનો આપણે સૌપ્રથમ સરવાળો કરીશું. તો સરવાળામાં છે 8+2+1+0. તો આ ચારેય સંખ્યાનો સરવાળો આપણને કેટલો જોવા મળે છે? 11, જેને આપણે 9 વડે ભાગી શકતા નથી. માટે આ સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ નહીં. તેવી જ રીતની ઓપ્શન સી, તો ઓપ્શન સીમાં છે 8310. તો આ સંખ્યાનો આપણે સૌપ્રથમ સરવાળો લઈશું. તો સરવાળામાં છે 8+3+1+0. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારેય સંખ્યાનો સરવાળો આપણને કેટલો જોવા મળે છે? 12. તો આ 12ને આપણે 9 વડે ભાગી શકતા નથી. માટે આ સંખ્યાને આપણે 9 વડે ભાગી શકીએ નહીં. હવે છે પ્રશ્ન નંબર 20. પ્રવાહી ધાતુ કઈ છે? તો ઓપ્શન એમાં છે બ્રોમિન, ઓપ્શન બીમાં છે પારો અને ઓપ્શન સીમાં છે પાણી. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે ઓપ્શન બી, પારો. વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલાં તો એમ જ લાગે કે પ્રવાહી એટલે પાણી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રવાહી ધાતુ વિશે પૂછ્યું છે, માટે જવાબમાં પારો આવશે. હવે પારો શા માટે પ્રવાહી ધાતુ કહેવાય છે એના વિશે તમને જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પારાનો ઉપયોગ શેમાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પારાનો ઉપયોગ કાચના થર્મોમીટરમાં થાય છે. તમે જોયું હશે કે આપણને તાવ આવે ત્યારે ડૉક્ટર થર્મોમીટરથી તાવ માપે છે. તો આ કાચના થર્મોમીટરમાં વપરાતી પ્રવાહી ધાતુ કઈ છે? પારો છે. અત્યારે કાચના થર્મોમીટરની જગ્યાએ ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે પારો એ ઝેરી પદાર્થ છે. જો થર્મોમીટરનો કાચ તૂટી જાય તો પારાનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
તેથી અત્યારે ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ થાય છે, અને પાણીનું તાપમાન માપવા માટે એટલે કે પાણીનું ટેમ્પરેચર માપવા માટે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ થાય છે. પણ આ બંને થર્મોમીટરમાં તો પારાનો જ ઉપયોગ થાય છે. માટે પારો એ કેવી ધાતુ કહી શકાય? પ્રવાહી ધાતુ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ 2 પૂર્ણ થાય છે. હું આશા કરું છું કે તમે આજે આ યુનિટ ભણવામાં અને નવી નવી માહિતી જાણવામાં ખૂબ જ મજા આવી હશે. સામાન્ય જ્ઞાન વિષયનું આ જ મહત્વ છે કે વિષય સિવાય આપણને બીજી ઘણી માહિતી જાણવા મળે છે અને આપણા જ્ઞાનમાં પણ વધારો થાય છે. આપણે આવી જ માહિતીઓ દરેક યુનિટમાં મેળવતા રહીશું. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરા વિડીયો જોઈશું અને નવી નવી માહિતી મેળવતા રહીશું.